ભરૂચમાં લિંક રોડ ઉપર સ્કૂટર લઈને જતી માતા અને પુત્રીને પતંગનો દોરો આવી જતા બાળકીના ગળામાં ગંભીર ઇજા પહોંચતા બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ભરૂચમાં આજરોજ પતંગના દોરાથી એક બાળકીના ગળામાં ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પતંગના દોરાથી ગળું કપાવવાની આ પહેલી ઘટના પ્રકાશમાં આવી છે, જેની વિગતો પ્રમાણે શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મનીષાનંદ કોમ્પ્લેક્ષમાં રહેતા સુપ્રિયાબેન તેમની નાની બાળકી નિત્યા સાથે બપોરના સુમારે સ્કૂટર લઈને માતરિયા તળાવ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન એકાએક કપાયેલા પતંગનો દોરો તેમની પુત્રી નિત્યાના ગળાના ભાગે આવી જતા તેને ગળાના ભાગે કપાયું હતું, જેના પગલે તેણે ચીસાચીસ કરી મૂકતા માતાને બાળકી સાથે કંઈક થયું હોવાનું જણાતા સ્કૂટર રોકી બાળકીના ગળામાંથી દોરી કાઢી તુરંત ખાનગી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરી દીધી હતી. બાળકીને ગળાના ભાગે ઈજા થઈ હતી, જોકે સહેજમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.